સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન તીર્થંકર અદત્ત અને ગુરુ અદત્ત એ અંગે છે. વિતરાગ દર્શનમાં ગૃહસ્થ અને સાધુને પાળવા માટે પાંચ વ્રતો દર્શાવવામાં આવ્યા છે. ગૃહસ્થને પાંચ અણુવ્રત એટલે નાના અને સાધુને મહાવ્રત મોટા. સાધક જે સ્થિતિમાં વર્તમાને છે ત્યાંથી આગળ વધી શકે એ રીતે સર્વભોગ્ય ધર્મ જ્ઞાનીઓએ બોધ્યો છે. શરૂ કરી મુસાફરી જીવ મંજિલે પહોંચશે જ. આ પાંચ વ્રતોમાં હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહને આવરી લીધા છે અને તે અનુસારે તે જાણી લેવા એટલે જ્ઞેય છે અને ત્યારબાદ વિવેકપૂર્વક ત્યાગવાના છે હે છે. આ વ્રતો આ મુજબ છે. પ્રાણતિપાત વિરમણ એટલે અહિંસા. બીજું મૃષાવાદ વિરમણ એટલે અસત્યનો ત્યાગ. ત્રીજું અદત્તાદાન વિરમણ એટલે ચોરીનો ત્યાગ. ચોથું મૈથુન વિરમણ એટલે બ્રહ્મચર્ય. અને પાંચમું પરિગ્રહ વિરમણ કે પરિગ્રહ પ્રમાણ, અપરિગ્રહ કે સીમિત પરિગ્રહ તે. આ પાંચ વ્રતોમાં ત્રીજું વ્રત અદત્તાદાન વિરમણ વ્રત વિશે છે. અદત્તાદાન વિરમણ વ્રતનો સીધો સમજાય એવો અર્થ ચોરી ન કરવી એ છે. ન ધણિયાતી કે બીજા કોઈની માલિકીની વસ્તુને પોતાની ન કરી લેવી તે. મનથી પણ નહીં. અદત્તાદાન એટલે ચોરી. શાસ્ત્રમાં એમ આવે છે કે બીજાની માલિકીની વસ્તુ ગ્રહણ કરે કે ન કરે, પરંતુ જ્યાં એવા પરિણામ હોય તે પણ ભાવથી ચોરી જ છે. દત્ત એટલે આપવામાં આવ્યું હોય તે અને અદત્ત એટલે કોઈએ નહીં આપેલું છતાં લઈ લીધું તે. અદત્ત આદાન એટલે નહીં આપેલ ગ્રહણ કર્યું અને અદત્ત આદાન વિરમણ એટલે આ પ્રકારે ચોરીથી અટક્યો તે. પાંચેય વ્રતો એકબીજાના પોષક અને પૂરક છે. અદત્તાદાન વિરમણ વ્રત પહેલાં બે વ્રત હિંસાનો ત્યાગ અને જૂઠ ત્યાગના પોષણને અર્થે જ આ ત્રીજું વ્રત છે. અહિંસા અને સત્ય સાથે આ વ્રત ગર્ભિત છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ હિંસા કરનાર બીજા જેવોના પ્રાણ લૂંટે છે એ ચોરી જ કરી. પ્રાણની ચોરી બહુ જ ગંભીર અને મોટી ચોરી. અને એ રીતે પહેલું વ્રત ન પાળે તો આ ત્રીજું યથાર્થ પાળી શકાય નહીં. જૂઠ બોલનારને પણ અંતરંગના ભાવ મળી ન હોવાથી તે આ ત્રીજું વ્રત યથાર્થ પાળી શકે નહીં. ત્રીજા વ્રતનું યથાર્થ પાલન કરવા અને પાલન થવા પહેલાં બે વ્રતમાં સજાગ સજાગ રહેવું જરૂરનું છે. વળી ત્રીજું અદત્તાદાન વિરમણ વ્રત સૂક્ષ્મ દ્રષ્ટિએ ઉપયોગપૂર્વક પાળે તેને માટે ચોથું અને પાંચમું વ્રત સહજ બની જાય છે. જે અદત્ત ભાવથી પણ ન ઈચ્છે તેને ચોથું બ્રહ્મચર્ય વ્રત અને પાંચમું પરિગ્રહ પ્રમાણ વ્રત સહેજે પડે. કેમ કે તેને પર સ્ત્રી અને પરધનની આકાંક્ષા નહીં હોવાથી આ ગુનાઓથી જીવ પાછો વળ્યો. માણસ જાત જ બધા જીવાયોનીના જીવોને સિદ્ધિ કે આટકરી રીતે હેરાન કરે છે, લૂંટે છે, અદત્ત સેવે છે. ગાય અને ભેંસના વાછડાનું દૂધ ચોર્યું, હાથીના દાંત ચોર્યા, ઘોડાના વાળ ચોર્યા, ઘેટાના વાળ ચોરી ઊન બનાવ્યું, પશુના ચામડા ઉતરડી લીધા, બળદને, ઘોડાને, ખચ્ચરને, ગધેડાને બાંધીને ભાર ચડાવ્યો, ઘોડા ગાડી, બળદ ગાડી, ઊંટ ગાડીમાં ભાર ચડાવી ફેરવ્યા, પોતે કોઈના ભાર ઉંચકે નહીં. નાગ, વાંદરા, સસલા, ઉંદરડા, માથલા અને બીજા પ્રાણીઓને રીબાવી મારી તેના પર પ્રયોગો કરી પોતે સુખી થવા મથે છે. જો આત્મા ન સાધ્યો તો મોસુ બુરાના કોઈ પ્રાણીઓમાં જીવાયુનીના સર્વજીવોમાં સૌથી બત્તર જાત મનુષ્યની. પશુ કી પનિયા બને નર કા કછુ ન હોત, નરકી કરણી નર કરે નર નારાયણ હોત. વેપાર ધંધામાં ચોરી છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કરે અને વધુ આવક મેળવે, સાચા ખોટા લેખો લખે ને લખાવે, લાંચ આપીને જીવ છૂટવા મથે આ બધું ચોરીના ભાગમાં આવે. ગીતા પૂર્વાચાર્યોએ ચાર ભાંગે વર્ણવ્યા છે. સ્વામી અદત્ત બીજા માલિકની વસ્તુ આજ્ઞા વિના લેવી તે, જેની માલિકીની વસ્તુ હોય તેની મંજૂરી વિના છુપી રીતે લઈ લેવી તે સ્વામી અદત્ત છે. જીવ અદત્ત કોઈ પણ જીવનો ઘાત કરે તે, બીજા જીવના પ્રાણ લૂંટ્યા તે જીવની ચોરી. તીર્થંકર અદત્ત અને ગુરુ અદત્ત નાની મોટી ચીજવસ્તુઓ તે વસ્તુના માલિકની રજા વિના લેવી, ઉપાશ્રય વગેરેનો ઉપયોગ સંઘની મંજૂરી વિના કરવો તે સાધુ માટે સ્વામી અદત્ત કહે છે. જે વસ્તુમાં જીવ હોય તે વસ્તુ ગ્રહણ કરવી તે જીવ અદત્ત કહે છે. મુખ્યત્વે સાધુને વિશેષે લાગુ પડે છે. તેથી જ સચિત વસ્તુઓનો સાધુઓને ત્યાગ કરવા બોધ્યો છે. જીનેશ્વરની આજ્ઞા નથી તે ગ્રહણ કરવું એ
તે તીર્થંકર અદત્ત કહે છે. જૈન પરમાત્માની આજ્ઞાથી વિરુદ્ધ આચરણ પણ તીર્થંકર અદત્ત કહેવાય છે. તે જ મુજબ ગુરુ આજ્ઞા વિરુદ્ધ આચરણ તે ગુરુ અદત્ત છે. સાધુ અને ગૃહસ્થ બંનેને આ સરખું જ લાગુ પડે છે. અદત્તનું ફળ માનસિક અને શારીરિક દુઃખ, દારિદ્રતા, કુટુંબ ક્લેશ વગેરે આવીને ઊભા રહે છે. ચોરી કરી દાન કરવાથી કંઈ ગુના સરભર થતા નથી. એક પણ પૈસો પાપ વગર પેદા થતો નથી. પીપા પાપને કીજે પુણ્ય કે 12,000. વરધન લેતા પ્રાણદ લીધા પંચેન્દ્રી હત્યા વરિયે રે પંડિત વીરવિજયજી મહારાજે 12 વર્ષની પૂજામાં બોધ્યું છે. ચોરી એ હિંસા જ છે. ન ખાવા જેવી વસ્તુ પણ ખાય, હલકા આચારવાળો હોય. સંસારમાં પરધનની વાંછા, પર સ્ત્રીની વાંછા અને ભોજનની લંપટતા જ પરિણામને મલિન કરે છે. તેવી વાંછાને ત્યાગ કરીને સંસાર પરિભ્રમણથી આત્માને બચાવો એમ જ્ઞાની બોધે છે. પરધનના ઈચ્છક કોટી તીર્થોમાં સ્નાન કરે, સર્વ તીર્થ સ્થળોની યાત્રા કરે, કરોડો રૂપિયાનું દાન કરે, કરોડો વર્ષો સુધી તપ કરે, સર્વશાસ્ત્રો ભણે ભણાવે તો પણ તેમની શુદ્ધિ કદાપી થતી નથી. અભક્ષ્ય ભક્ષણ કરનારના અને અન્યાયથી પ્રાપ્ત થયેલ વિષયભોગ અને ધનને ભોગવનારના પરિણામ એવા મલિન હોય છે કે કરોડવાર ધર્મનો ઉપદેશ અને સર્વ સિદ્ધાંતોની વ્યાખ્યા ઘણા વર્ષો સુધી સાંભળે તો પણ કદી હૃદયમાં તેનો પ્રવેશ થતો નથી. 50 વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય તો પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી એવા પ્રત્યક્ષ દેખાય છે. આ બધું અન્યાયથી પ્રાપ્ત કરેલ ધનનું અને અભક્ષ ભક્ષણનું ફળ છે. તેથી જે આત્માની પવિત્રતા ઈચ્છતો હોય તેણે અન્યાયથી ધન મેળવવું નહીં, અભક્ષ ભક્ષણ કરવું નહીં અને પર સ્ત્રીની અભિલાષા કરવી નહીં. શૌચ ધર્મ સમાધિ સોપાનમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ લંબાણપૂર્વક આ સમજ આપી છે. આ જ બોધ મોક્ષમળા પ્રવેશિકા તૃષ્ણાના ભાગ 2માં છે. અદત્તનો ત્યાગ એ સંકિતનું મોક્ષનું કારણ બને છે. સત્પુરુષની આજ્ઞા વગર શાસ્ત્રનો અભ્યાસ કરવો એ પણ ગુરુ અદત્ત કહેવાય છે. વિનયપૂર્વક નમસ્કાર કરી આજ્ઞા લઈ પછી શાસ્ત્ર અધ્યયન કરવાનો મહાવરો પ્રસિદ્ધ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.